કારખાનાના માલિક પર બે કારીગરોએ જીવલેન હુમલો કર્યો હતો આ હુમલામાં કારખાનાના માલિક કલ્પેશ ઢોળકિયા તેના પિતા ધનજીભાઈ અને મામા ઘનશ્યામભાઈને ત્રણેય જણાના મોત થયા હતા ઘટના બાદ ત્રણેયને કિરણ હોસ્પિટલ ખસેડાયા હતા તો ટ્રિપલ મર્ડર અંગે ડીસીપી હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે અમરોલીમાં આવેલી વેદાન ટેક્સો આજે નવથી સવા નવ વાગ્યાની આસપાસ આ ઘટના બની છે એમ્બ્રોડરી કારખાનામાં કામ કરતા કારીગરોએ દસ દિવસ પહેલા છૂટા કરી દીધા હતા તેની અદાવતમાં હત્યા કરાઈ હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નાઇટ શિફ્ટમાં કામ કરતા કારીગરને યોગ્ય કામગીરી ન કરતા તેને છૂટો કરી દેવાયો હતો જેની અદાવત રાખીને વહેલી સવારે કારખાનામાં આવીને કારખાનામાં માલિક અને તેના પિતા અને મામાની હત્યા કરી દેવાઈ હતી પોલીસે આ ઘટનામાં બે આરોપી જેમાં આશીષ મહેશ્વરભાઈ રાઉત અને બીજો સગીર છે તો અમરોલી વિસ્તારમાં થયેલા ત્રિપલ મર્ડર કેસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ અને સમાજના આગેવાનો અને વેપારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં પાંચ પોલીસ અધિકારીઓની રચના કરાઈ હતી અને સાત દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ કરવાની અને આ કેસમાં કડકમાં કાર્યવાહી ગૃહ રાજ્યમંત્રી ખાતરી આપી હતી હાલ તો કારખાના માલિક અને તેના પિતા તથા મામાના કારીગરો દ્વારા કરાયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા હોય જેને લઈને આરોપીઓ સામે કડકમાં કડક સજાની માંગણી કરાઈ છે તો કિરણ હોસ્પિટલે લઈ જવાયેલા ત્રણેયના મૃતકોના સભની જાણ થતા સમાજના લોકો પણ હોસ્પિટલે ઉમટી પડ્યા હતા અને આ હત્યારાઓ કારીગરો સામે પણ તમામમાં રોષ જોવા મળ્યો હતો રિપોર્ટ મીડિયા ન્યૂઝ સુરત